ચેપ્ટર નંબર 10 હલો બરાબર 11 એકો ક્વેશ્ચન નંબર 5 પંચાયત એટલે શું તેના કાર્યો અને આવકના સ્ત્રોતો જણાવો. પંચાયત એટલે શું? આપણે ગ્રામ પંચાયત જ લાગે ને. તો આ બાજુ જો, પાંચ વ્યક્તિઓની સભા એટલે પંચાયત. એસ ક્યુ પંચાયત એટલે શું? પાંચ વ્યક્તિઓની સભા. સમજાય છે હવે? ચલો, ભારતમાં સ્થાનિક શાસન, જો હવે આ સ્થાનિક આવી ગયું, હા, અમરેલીમાં નમરેલીમાં, જોકે અમરેલીમાં તો મહાનગરપાલિકા છે, સોરી નગરપાલિકા છે, સુરત હોય તો મહાનગરપાલિકા છે, સમજાણું કે ને, જે સિટી પ્રમાણ લાગે. ચલો, સ્થાનિક શાસનમાં નિર્ણય પ્રક્રિયાનું જો કોઈ માળખું હોય સૌથી જૂનું તો એ પંચાયત છે. કોણ છે? ખાસ કરીને પંચાયતમાં મહત્વની ભૂમિકા ભજવે ગ્રામ પંચાયત. જોજો, સમજાય છે? હું કામ છે આ બાજુ જોજો. જો કોઈ પણ નિર્ણય સ્થાનિક જગ્યાએ, હાવ તળિયાના લેવલે, ગામડાની અંદર, હાલો સ્થાનિક એને જ્યાં આપણે રહેતા હોય ત્યાં જ, એનું જો કોઈ શાસન હોય, એમાં નિર્ણય લેવાનું કામ સૌનું માળખું સૌથી જૂનું હોય ને, તો એ પંચાયત છે. આ ભારતમાં બંધારણ મુજબ ગ્રામ પંચાયતને ગામના વિકાસ અને સામાજિક ન્યાયની યોજના બનાવી શકે. જોઈએ, આપણા ભારતમાં બંધારણ મુજબ ગ્રામ પંચાયત પોતાના ગામના વિકાસ અને સામાજિક ન્યાય મળે, હાલો, એવી યોજના બનાવી શકે છે. બંધારણ મુજબ પંચાયતમાં ગ્રામ સભા દ્વારા શું લેવાય છે? તમારા ગામમાં ગ્રામ સભા ભરાય છે? ભરાતી છે. એમાંથી નિર્ણય લે કોને પ્રાયોરિટી આપવી, સાંભળજો બરાબર. એટલે ગ્રામ સભા દ્વારા નિર્ણય લેવાય. પંચાયતમાં નાણા પંચની ભલામણ મુજબ હું કરીશ. નાણા પંચ, હવે આપણા દેશનું નાણા જે પંચ છે, હાલો, અને એના અધ્યક્ષ હંમેશા કોણ હોય? દેશના વડાપ્રધાન. સમજાય છે? નીતિપંચના અધ્યક્ષ કોણ હોય? દેશના વડાપ્રધાન. નાણા પંચની ભલામણ મુજબ નાણા ફાળવાય છે. જોજો કેટલો ફાયદો થયો. કેન્દ્ર સરકાર પંચાયતના ખાતામાં સીધા જ નાણા જમા કરાવે છે. જોજો, એટલે વચ્ચેના બદલે ખાવો દરિયા નીકળી ગયા. દરેક ગામની ગ્રામ પંચાયતના કેન્દ્રના એકાઉન્ટમાં ખાતા હોય. હાલો, ત્યાંથી બધા જ ગામને હરખું વિતરણ કરી દે, ન્યાય વિવેચન, સમજાણો હવે. એટલે શું કીધું? કેન્દ્ર સરકાર પંચાયતના ખાતા સીધા જ નાણા એમાં જમા કરાવી શકે, જેથી રાજ્ય ઉપર આધાર કેવો રાખવો પડે? ગામને. દાખલા તરીકે હું ચિત્તલ રહું છું, તો ચિત્તલ ગામ, હું જસવંતગઢ, હાલો, જસવંતગઢમાં રહું છું, તો જસવંતગઢ ને ગુજરાત સરકાર ઉપર આધાર કેવો રાખવો પડે? ઓછો રાખવો પડે, કારણ કે ઉપરથી પૈસા. સમજાય છે કે નહીં? અને નાણાકીય સમૃદ્ધિ વધે તેવા નિર્ણયો પણ, નાણાકીય સમૃદ્ધિ વધે છે કેમ કે ઉપરથી નાણાં આવે છે ને, એટલે નાણાં મળી રહે છે, અને નાણાં મળે છે તો નાણાકીય સમૃદ્ધિ વધુ મળવાની ને. અને બીજી બાજુ નિર્ણયો લેવામાં દરેક ગામનો સરપંચ હોય, ગ્રામ સભા હોય ને, ગ્રામ સભાને કોઈ પણ પ્રકારના સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. તમારે રોડ બનાવવો છે, બ્લોક બેસાડવા છે, સમજાયો કે નહીં? ચલો, પછી આવશે પંચાયતની આવકના સાધનો. પંચાયત છે એના આવકના સાધનો કયા કયા? ચલો, બંધારણ માન્ય અને રાજ્ય સરકારે મંજૂરી આપી હોય ને, હોય એવા તેવા સ્થાનિક અને દંડની રકમ, આ વેરા કહેવાય, સ્થાનિક વેરા અને દંડની રકમ. ભરે છે કોઈ વેરા ગામમાં? પાણી વેરો, સફાઈ વેરો, હલો, દીવા બત્તી વેરો, એને દીવા બધી વેરો કહેલી, સ્ટ્રીટ લાઇટ, એવો શબ્દ છપાઈને આવશે, તમે જોઈજો. બોલો બીજો કયો વેરો? ઘર વેરો તો આવી ગયો, વીજળી વેરો, ઘર વેરો, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, હલો, પાણી વેરો, આ બધા વેરા તમે ભરો છો. બહુ મામૂલી હોય છે, હલો, બહુ મામૂલી હોય છે, પણ આ વેરો તમે ભરો છો. સમજાય છે? આ વેરા તમે ભેડા અને તમને કોઈ પણ પ્રકારનો શું કરે? દંડ
દંડ ફટકારે. તમે બે વર્ષ તમે ઘર વેરો ભર્યો જ નથી એટલે 5% લે કે વધારાનો દંડ ભરવો પડે. એટલે 100 રૂપિયા ઘર વેરો હોય દેખો ને 5 ભરવા, 5 રૂપિયા દંડ. હાલો સમજાણો કે નહીં? એટલે બાપે ધંધા ને મરવા કોઈ ભરે જ નહીં, ભલે 15-20 રૂપિયા આપી દેવાના એમ આવું કરે છે. એટલે સમય સમય તમે એક તો કામ કરો, એનાથી તમારા ગામની સમૃદ્ધિ વધે છે. પૂછજો આજે ઘરે જઈને, આપણે કે વેરા કેટલા ભર્યા, ભર્યા છે કે નથી ભર્યા, ન ભર્યા હોય તો ભરી દેજો. કયો છે કેવા વાળા, કેમ કે ઘરે જઈ અમારી પાસે ભરી દેજો. કેન્દ્ર સરકાર દ્વારા મળતું સીધું અનુદાન, મેં હમણાં કીધું ને કેન્દ્ર સીધા ખાતામાં અનુદાન અથવા ગ્રાન્ટ શબ્દ વપરાય. જો કેવી ગ્રાન્ટ, કેન્દ્ર સરકાર સીધા અહીંયા શું કરશે, મળતું સીધું અનુદાન કોને, પંચાયતને. રાજ્યની વિવિધ યોજનાના અમલ માટે રાજ્ય સરકારની, હાલો વિવિધ યોજનાઓ એના માટે પંચાયતને ફાળવવામાં આવતા. ના દાખલા તરીકે કેન્દ્ર સરકારની યોજના છે ખબર હોય તો યાહી નથી જોકે એનો સમા, પ્રધાનમંત્રી સડક યોજના ઘણી જગ્યાએ તમે રસ્તો બનાવી ને બોર્ડ મેળવીશ, પણ એ આમાં નથી લાગુ પડતું. પણ આવી જ્યારે કોઈ યોજના હોય, કોઈ વિવિધ પ્રકારની યોજના, એને અમલ માટે પંચાયતને ફાળવવામાં આવતા નાણા. હવે આવશે પંચાયતના કાર્યો અને એના ક્યાં ક્યાં ખર્ચ કરે છે. જો સફાઈથી આવક થતી હોય, સફાઈ વેરો લે છે ને, પછી આરોગ્યમાં 5 રૂપિયા 10 રૂપિયા કંઈક માનો ફી લેતા હોય તો, અને પાણીની સુવિધા તો પાણી વેરો લે છે, રસ્તાનો ઉપયોગ કરે એના બદલામાં રસ્તા વેરો પણ લેવામાં આવે છે. પણ એ તો ખાસ કરીને બહુ અહીંયા ગામડામાં ન હોય, પણ હું તમને કહી દઉં પંચાયતનું મૂળભૂત રીતે જાહેર સફાઈ કરે, રાઈટ, કામ હોય ને, હે સફાઈ કરશે ને, આવે છે તમારા શેરી વાળા, તો હવે સમજી લો જવાબદારી પંચાયતની છે. પંચાયત છે ન આવે એ તમને ખબર જ છે, ક્યાં 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 વાળીને વહી જાય છે, અને આપણી શેરી આપણે ખુદ વાળીએ છીએ. સમજાય છે કે, એટલે બેઠા બેઠા લોકો અમુક પગાર પણ લેતા હોય છે, એવું બની શકે સફાઈ કામદાર. અને ઘણી કામ પંચાયત હોય સફાઈ કામદારો રાખતા નથી, સમજાય છે, કામદારો રાખતા નથી. હું તો આમ આવું બોલો જીતલ થી અહીંયા ખબર હોય તો ઉભરાયેલી છું ગટર, કોઈ દિવસે ને ગટર સાફ નથી કરતા. જો જસવંતગત ના આવે તમે વિચારો ખરા. કહેવાનો તાત્પર્ય એ છે કે કામ કર્યું છે એ નથી થતું. આરોગ્યની સગવડ, પાણીની સુવિધા, રસ્તાની સુવિધા, આ બધા કાર્ય કામ કામ કરવાનું કામ પંચાયતનું છે, બરાબર. તમે પંચાયતને અરજી આપી શકો કે અમારા શહેરમાં ચોમાસાના ઋતુ દરમિયાન મોટા મોટા ખાડા પડેલા છે જ્યાં વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવાને કારણે પંચાયતને નમ્ર અપીલ છે કે આ ખાડા પુરાવી દેવા. તો તમારે અરજી આપવાની હોય, પંચાયત છે જ તમારે, હાલો તો એ કરશે કામ કરવું હોય છે, સમજાણો કે, તો એની જવાબદારી છે. તો આ છે પંચાયતના મૂળભૂત ભાગ, એની સામે એનો ખર્ચ જાય છે, એના કર્મચારી રાખે કે નહીં સફાઈ વાળા.